શું છે આખો દિવસ બસ મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ? અરે કામ કરતો હતો મારું. હા જોયું તમારું કામ, ઓફિસ પર પણ કામ અને ઘરે આવીને પણ કામ. એ બધી વાત છોડો, હું તમને શું કહેતી હતી. હા આકાશભાઈના લગ્નને હવે એક જ મહિનાની વાર રહી છે. હા આપણા ઘરમાં કોઈ તૈયારી નથી થતી, કાંઈ નહીં, કોઈને લગ્નનો ઉત્સાહ પણ નથી. શું છે આ બધું? હાર્દિક, ઘરમાં ખુશીનો પ્રસંગ તો આવવાનો છે, પણ એની સાથે સાથે ઘરમાં અજોપો છે. આ લોકોને ખુશીની સાથે સાથે દુઃખ સતાવી રહ્યું છે કે જો આ વખતે આપણે આકાશના લગ્ન કરીશું અને કદાચ જો મારે બોલવું તો ના જોઈએ, પણ પપ્પાને કઈ થશે તો એમનું મૃત્યુ થઈ જશે તો શું? તમે પણ મમ્મી અને આકાશભાઈની સાથે સાથે બોલવા લાગ્યા છો આવું? એવું કઈ નહીં થાય. અને આમ પણ આપણે ગમે એટલો પ્રયત્ન કરશું ને તોય થવાનું હશે તો થઈને જ રહેશે. આરતી, તારી વાત એકદમ સાચી છે, હું તારી વાત સાથે સહમત છું, પણ ન કરે નારાયણને જો મમ્મી અને આકાશ કહે છે એ વાત સત્ય હશે તો. અરે હજુ હું તમને સમજાવી રહી છું તો પણ મેં શું કહ્યું તમને કે જે થવાનું હશે, જે લખ્યું હશે એ તમે ગમે એટલો પ્રયત્ન કરશો ને તો પણ થઈને રહેશે. અને આમ પણ હા આકાશભાઈને લગ્ન તો કરાવવા જ પડશે, એને કઈ આખી જિંદગી વાંઢા તો રખાશે નહીં. એટલે છે ને આ બધું વિચારવાનું છોડો અને ઊભા થાવ, ચલો આપણે થોડી ઘણી લગ્નની વસ્તુ લઈ આવીએ, ચલો માર્કેટમાં જઈને. પણ આરતી, મારું મન મુંજાય છે. હે ભગવાન, પાછું શરૂ કર્યું એને વાત. એક કામ કરો, આપણે છે ને આકાશભાઈના લગ્ન જ નથી કરવા, કેન્સલ કરી નાખીએ. હું જાઉં છું કિચનમાં. અરે શું વાત કરે છે, એવું થોડી કરાતું હશે. હા તો બસ ચલો ઊભા થાવ, માર્કેટ જવું છે. હવે તો પણ કઈ સમજવાની નથી, ચાલ ચલો. મમ્મી, અરે બેટા આમ શું આટા મારે છે? કઈ નઈ મમ્મી, એ જ વિચારું છું કે હવે શું થશે મારા લગ્નનું. બસ મારે વાત કરવી છે. બોલો શું વાત કરવી છે? બેટા તારા પપ્પા તને કોઈ પણ રીતે મનાવવાની કોશિશ કરશે પણ તું માનતો નહીં, આ લગ્ન કરવાની ના પાડી દે. અને બની શકે તો સગાઈ પણ તોડી નાખ. શું સગાઈ તોડી નાખું? અરે મમ્મી, આ કઈ ઢીંગલા ઢીંગલી ના ખેલ થોડા છે, અને આટલી અમથી વાતમાં સગાઈ તોડવાની વાત કઈ રીતના મમ્મી? અરે સમજ્યા કે આપણા પરિવારમાં આવું ચાલે છે તો એનો મતલબ એ તો નથી કે હું આખી જિંદગી કુવારો જ રહું. હા આપણે એવું બને, હા આપણે એવું કરી શકીએ કે એ લોકોને મનાવીને હજુ થોડું પાછળ લઈ જઈએ લગ્નની તારીખ, પણ સાવ આવી રીતના સગાઈ તોડવી એ મને યોગ્ય નથી લાગતું મમ્મી. બેટા સાચું કહું તો મને ડર રહ્યા કરે છે કે અગર તારા પપ્પાને કંઈ થઈ ગયું તો મારું શું થશે, આપણે નોંધારા થઈ જશું, આ ઘરનું શું થશે. બસ એ જ વાતથી મન નથી માનતું. અરે મમ્મી, તમને શું લાગે છે કે પપ્પાની ચિંતા મને નથી? અરે મને પણ પપ્પાની ચિંતા છે, એટલે જ આ ભાઈ અને પપ્પાના કેવા છતાં પણ હું તમારી હામાં હા કરતો રહ્યો. તમે જેટલી વાર પણ કીધું કે લગ્નની તારીખ પાછળ ઠેલવો હું તમારી હામાં હા કરતો રહ્યો. અને હવે તમે એમ કહો છો કે લગ્નની ના જ પાડી દે, સગાઈ તોડી નાખ. અરે મમ્મી, આ જે છોકરી છે ને એ ખૂબ સારી છોકરી છે, અને મારા ખ્યાલથી આવી છોકરી મમ્મી તમે બીજે ગોતવા જશો ને તો પણ નહીં મળે, એ તમારી કેટલી ચિંતા કરે છે.
તમારી વાતો કરે છે, છતાંય તમે આવું કહો છો. તારી વાત સાચી છે દીકરા, સારિકા મારી ચિંતા કરે છે એ વાતની મને કદર પણ છે, પણ તારા પપ્પાને ખોવાના ડરથી હું કોઈ નિર્ણય આગળ લઈ નથી શકતી. અગર તારા પપ્પાને કંઈક થઈ જશે તો મારું શું થશે? હું શું કરીશ? કઈ વાંધો નહીં મમ્મી, જો તમે કહેતા હોય ને કે આ લગ્ન કરવાથી પપ્પાને કંઈ થઈ જશે તો હું આ લગ્ન નહીં કરું. જેમ તમે કહેશો ને એમ જ કરીશ, કારણ કે પપ્પાને ખોવાનો જેટલો ડર તમને છે ને એટલો જ મને પણ છે મમ્મી. જરૂરી વાત બોલો ને, શું જરૂરી વાત છે બોલો બોલો. વાત કઈ કેવી છે ને કે હું, અરે આમાં અચકાવ છો શું કામ? એ કામ કરો, હું તમારા માટે પાણી લાવું. ના ના, પાણીની કોઈ જરૂર નથી. હું બસ એટલું કહેવા માટે આવ્યો હતો કે હું આ લગ્ન નહીં કરી શકું. હા, વાત કંઈક એવી છે કે મારા પરિવારમાં હમણાં ખબર નહીં શું ચાલી રહ્યું છે, કે કોઈ પણ છોકરો લગ્ન કરે એટલે એ સુપ્રસંગ દુઃખમાં ફરી જાય છે અને કોઈકનું ને કોઈકનું અવસાન થઈ જાય છે. આ તમે શું બોલો છો આકાશકુમાર? આ સગાઈ થઈ ને આ વર્ષ સવા વર્ષ જવા થઈ ગયું અને તમે અચાનક આમ લગ્ન તોડવાની વાત કરો, અને એ પણ આવી કોઈ ઘટના તમારા કુટુંબમાં બને છે એટલા માટે? હા, મને ખબર છે કે તમને આ વાત નહીં સમજાય, પણ આ સાચી વાત છે કે અમારા કુટુંબમાં છોકરાના ગમે ત્યારે લગ્ન થાય છે ને એટલે કોઈક ને કોઈક વડીલ મોતને ઘાટ ઉતરી જાય છે. અને હવે મારા ઘરમાં તો વડીલ તરીકે મારા પપ્પા જ છે, અને હું નથી ઈચ્છતો કે એમને કંઈ થાય, એટલે મને મને માફ કરી દો. મને મારા પપ્પાને ખોવાનું બહુ જ ડર છે, એટલા માટે હું આ લગ્ન નહીં કરી શકું. આ લગ્ન થઈને જ રહેશે બેટા. અને એ પણ આ નિર્ધારિત સમયે જ. અરે પપ્પા, તમે અહીંયા? હા હું અહીંયા, પણ મને તું એક વાતનો જવાબ આપ. આ તારી મમ્મીની વાતમાં આવીને, અરે એની વાતમાં તું સગાઈ તોડવા તૈયાર થયો, અને મને પૂછ્યા વગર, મને પૂછ્યા વગર તું અહીં આવી ગયો? પણ પપ્પા, મમ્મીની વાત પણ સાચી જ છે ને. આ જે પ્રકારનું આપણા કુટુંબમાં થઈ રહ્યું છે ને એ પ્રમાણમાં હું તમને ખોવા નથી માનતો પપ્પા. અરે બકવાસ છે આ બધી વાતનો. અરે આ બધી માન્યતાઓ છે, આ બધા મગજમાં ભૂસા ભરાઈ ગયા છે, આવું કઈ જોતું નથી. આ લગ્ન થવા અને કોઈનું મરણ થવું, અરે બેટા આ તો સંજોગો હોય છે. આ સંજોગોમાં હું કે તું કોઈ કઈ ન કરી શકીએ, જે કાળે જે થવાનું હોય ને એ થઈને જ રહેશે. એટલે આવા બધા વિચારમાંથી બહાર આવ, હું આમાં નથી માનતો. અને આ બેન, તમે મારા દીકરાની વાતનું ખોટું નહીં લગાડતા, એના વતી હું તમારી પાસે માફી માંગુ છું. ના ના બે ભાઈ, તમે માફી ના માંગો, આમાં આકાશકુમાર પણ ખોટા નથી. એ તમને ગુમાવવાના ડરથી અહીંયા લગ્નની ના પાડવા આવ્યા હતા. બાકી એમનો એવો કોઈ ઈરાદો નહીં હતો કે અમને લોકોને દુખી કરે. બેન, હું મારા દીકરાની લાગણી સમજી શકું છું અને તમારી વાત પણ સમજી શકું છું, પણ હવે હવે તમે આ બધી આ વાત છોડો બેટા. આ સદીમાં આવા વિચારો છોડી દે. અને બેન, હું તો તમને એટલું જ કહું છું
તમે લગ્નની તૈયારી કરો, અમે નિર્ધારિત સમયે જાન જોડે નહીં આવી જશું. સારું, તમે કહો એમ. ચાલ બેટા, હવે આપણા ઘેરે જઈએ. બેન, જય શ્રી કૃષ્ણ, અમે નીકળીએ. જય શ્રી કૃષ્ણ. એની ચિંતા છે. શું કામ એટલું બધું વિચારો છો? પોઝિટિવ વિચારો ને, કઈ થાય એવું જરૂરી છે. પોઝિટિવ વિચારવાની ઘણા પ્રયાસો કરું છું, છતાંય ખબર નહીં એવા વિચારો આવ્યા કરે છે. જો આજે આપણા લગ્નની પહેલી રાત છે, છતાંય હું તારી સાથે વધારે સમય નહીં બેસી શકું, કારણ કે એક દીકરાને એના પપ્પાની ચિંતા તો હોય ને. બાર મમ્મી ને ભાઈ ને બધા બેઠા છે, તો હું ત્યાં જઉં છું. તું સુઈ જજે અને મને માફ કરજે, હું આજે તારી સાથે નહીં રહી શકું. હું જઉં છું. હા, કાંઈ વાંધો નહીં, અને ચિંતા કરતા નહીં. વાહ, સુઈ જવાનું કહે છે. હવે હું આ ઘરની વહુ છું અને એ પણ મારા પપ્પા જ છે, તો અહીંયા રહીને મને પણ કેમ ઊંઘ આવશે? જોયો, આજે આપણા દીકરા આકાશના લગ્ન પણ થઈ ગયા અને લગ્ન પરિપૂર્ણ કરીને આપણે ઘેરે પણ આવી ગયા. અને તમે લોકો કહેતા હતા ને કે શુભ પ્રસંગોમાં કંઈ થઈને રહેશે, તો જુઓ આજે લગ્ન પણ થઈ ગયા અને હું આજે તમારી સામે સાજો સારો બેઠો છું. થયું મને કઈ? અરે પણ પપ્પા, તમારી વાત બધી સાચી છે, પણ હા, જે પણ લગ્ન થયા હતા ને એની એક રાત પછી જ આ બધી દુર્ઘટના. બસ બેટા, આ તમે લોકો સમજતા કેમ નથી? બેટા, આવી બધી માન્યતા અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો, મને કઈ નથી થવાનું. તમારી બધી વાત સાચી, પણ હજુ આખી રાત બાકી છે. ન કરે નારાયણ, રાતમાં કંઈક બની જાય તો હું શું કરીશ? હા મમ્મી, મને પણ પપ્પાની ચિંતા થાય છે, એટલે જ હું અત્યારે અહીંયા આવી ગયો. પપ્પા, તમારી તબિયત તો ઠીક છે ને? અરે બેટા, તમે લોકો કેમ એક વાત સમજતા નથી? આ જો, હું તારી સામે એકદમ સાજો નરવો બેઠો છું, મને કઈ નથી થયું અને કઈ નથી થવાનું, એટલે તમે લોકો બધી ચિંતા છોડો. હા, હું એ જ કહું છું, ખોટા ટેન્શન લ્યો છો. અરે ભાઈ, તું શાંતિ રાખ ને. પપ્પા, અમને લોકોને તમારી ચિંતા છે, એટલા માટે જ કહીએ છીએ. બસ બસ, આજની રાત જતી રહી ને પછી અમને નિરાશ થઈ જશે. બટા, હવે આ બધી લપ મૂકો, અને અમે તે આજે આખો દિવસ બધા થાકી ગયા છો, એટલે તમે લોકો તમારી રૂમમાં આરામ કરો. અને બેટા, તું પણ તારી રૂમમાં જા, અને હું પણ થાકી ગયો છું ને, એટલે મારી રૂમમાં જઈને આરામ કરું છું. અને હા સાંભળ, મારી ચિંતા કરતો નહીં, મને કંઈ જ નહીં થાય. અને બેટા, તું પણ મારી ચિંતા છોડી દે, મને કંઈ જ નથી થવાનું. હું તને કહું છું ને, મારા પર વિશ્વાસ રાખ. હવે હું મારી રૂમમાં આરામ કરવા જાઉં છું. સારું. પપ્પા કહીને ગયા છે, માનશો કે નહીં? તારે આરામ કરવો હોય ને તો તું કર, પણ હું તો અહીંયા જ બેસવાનો છું. મને મને છે ને આજે નીંદર જ નહીં આવે. Thank you.
બેટા આકાશ, આકાશ ઉઠ ને, સવાર થઈ ગઈ. તારા પપ્પાને રૂમમાં જોઈ આવ ને. શું થયું? મારી મારી જવાની હિંમત નથી ચાલતી. અશોક, અશોક ઉઠ ને બેટા, સવાર થઈ ગઈ, પપ્પાને જોઈ આવ ને બેટા. ના, મારી હિંમત નથી ચાલતી. તમે તમે બેવ જણ જઈને જોઈ આવો ને પપ્પાને. પપ્પા ઠીક તો છે ને? ચાલ ચાલ. અરે અરે, તમે લોકો હજુ આખી રાત અહીંયા બેસી રહ્યા છો, કોઈ સૂતા નથી? અરે તમે લોકો જુઓ, આ સવાર પડી ગઈ છે ને હું તમારી સામે સાજો નર્વો ઊભો છું, મને કંઈ જ નથી થયું. જોયું આકાશ, પપ્પાને કંઈ નથી થયું. અરે એ જ તો હું કહું છું, મને કંઈ જ નથી થયું. અમે લોકો ખોટી ચિંતા કરતા હતા. સુધીર, તમને કંઈ જ નથી થયું. ભગવાનનો લાખ લાખ પાડ માનું છું કે તમે એકદમ સ્વસ્થ છો. રાધા, તું આ શું ગાંડા કાઢે છે? આ તારી સામે સાજો નર્વો ઊભો છું, છતાં તને વિશ્વાસ નથી આવતો? અને હું તો કહું છું, તમે લોકો હવે આ બધી માન્યતામાંથી બહાર નીકળો અને અંધશ્રદ્ધાને દૂર કરો. અરે ક્યાં સુધી પડ્યા રહેશો એમાં? સાચી વાત છે તમારી, સુધીર, એકદમ સાચી વાત છે. જોયું ને તમે બધાએ, અને તમને તો મેં પહેલા જ કીધું હતું કે આ બધી માન્યતાઓ છે અને અંધશ્રદ્ધાઓ છે. જેટલું આપણામાં ધ્યાન દેશું ને એટલી માન્યતાઓ વધવાની છે, એટલે ભૂલી જાઓ બધું. સારું, આ બધી વાત છોડો હવે. મમ્મી, તમારું ટેન્શન દૂર થઈ ગયું ને? હા. તો આજે સારિકાનો આ ઘરમાં પહેલો દિવસ છે, એને પણ રસોઈની તૈયારી કરવાની છે. ચલો, પહેલી રસોઈમાં ખીર બનાવજે, તારા સસરાજીને બહુ જ ભાવે છે.